વિરામ બાદ આગળ વાત કરીએ હિંમતનગરની. હિંમતનગર ખાતે આજે આરોગ્ય વિભાગના વર્ગ 3 ના કર્મચારીઓ દ્વારા ધારણા કાર્યક્રમ. આજ રોજ તારીખ 17/12/19 મંગળવારના રોજ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગરના આદેશ અન્વયે સાબરકાંઠા જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના તમામ 750 કર્મચારીઓ દ્વારા અમારા પ્રશ્નો નિરાકરણ માટે અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી પોતાનો વિરોધ નોંધાવ્યો અને અમારી મીડિયા ટીમને જોડે વાર્તાલાપ કરતા જણાવેલ કે હજુ પણ અમારા જે 1-13 જેટલા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં અમે જ્વલંત આંદોલન તરફ જવાની પણ તૈયારી બતાવેલ છે. જ્યાં સુધી સરકાર અમારા પ્રશ્નોનું નિરાકરણ ન લાવે ત્યાં સુધી હડતાળ છોડવાળા નથી. આજરોજ અમે જિલ્લા પંચાયત ભેગા થઈને DDO CDHO ડૉક્ટર રાજેશ પટેલ અને કલેક્ટરને આવેદન પણ આપવામાં આવે. સમગ્ર આયોજન પ્રમુખ આશિષ કુમાર આઈ બ્રહ્મભટ્ટ સાબરકાંઠા જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ જલદ આંદોલન અંગેના આદેશ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગર તારીખ 27/11/2019 આંદોલન અંગેને આપવામાં આવેલ. આદેશના કાર્યક્રમો દરમિયાન માન્ય આરોગ્ય કમિશનર શ્રી ગાંધીનગર સાથે થયેલ બેઠક પછી પણ કોઈપણ અનુકૂળ હકારાત્મક પ્રતિભાવના ન મળતા સફળ પરિણામ મળશે તેવી મહાસંઘને કોઈપણ પ્રકારની પ્રતીતિ થયેલ ન હોય ના છૂટકે સરકાર સામે આ મહાસંઘને જલદ આંદોલન અંગેના ઝડપી સલાહ કાર્યક્રમો આપવાની કડવી ફરજ પડેલ છે, જેથી અભિનય તો કભી નહીંના સંકલ્પ અનુસાર નીચે મુજબના ઉગ્ર લડતે અંગેના કાર્યક્રમો આપવામાં આવે છે. આરોગ્ય કર્મચારીએ ચુસ્તપણે પાલન કરેલ. સૈયદ સોએબ, JDSTV, હિંમતનગર. આજ રોજ મહાસંઘના આદેશથી તારીખ 17/12/2019 ગુજરાત રાજ્યના આરોગ્યના વર્ગના તમામ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર જઈએ છીએ. કારણ આગર કમિશનર સાહેબની મિટિંગમાં 33 જિલ્લાના પ્રમુખ અને ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મંડળની કારોબારી એ મિટિંગ કરેલી, જેમાં અમારા પ્રશ્નોની રજૂઆત કરેલ પણ અમારા કોઈપણ પ્રશ્નનું નિરાકરણ ન આવતું. આજરોજથી ગુજરાત રાજ્યના વર્ગના તમામ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ ઉપર જઈ રહ્યા છીએ. તો અમારી જ્યાં સુધી માંગણીઓ સંતોષાશે નહીં ત્યાં સુધી અમે સાબરકાંઠાના દરેક કર્મચારી પોતાની ફરજ ઉપર હાજર થઈશું નહીં અને આરોગ્યની તમામ સેવાઓ ખોરવાશે જેની સંપૂર્ણ જવાબદારી સરકાર